આજે હું તમને ઉખાણું પૂછવાનું છું એવી કઈ વસ્તુ છે કે જે ફ્રી છે તો બી એની સૌથી વધારે તંગી સર્જાય છે આપણે એના માટે તરસ્યા રહી જઈએ છીએ આ તરસ્યામાં હિન્ટ હતી તમને કહી દઉં આપણે વાત કરી રહ્યા છીએ પાણીની તમે જુઓ કે દર વર્ષે કરોડો લીટર પાણી વરસાદનું આપણી ઉપર વરસે છે પણ તો બી દુકાળ પડે છે એનું કારણ શું છે કે આપણે આ પાણીને સ્ટોર નથી કરી શકતા તો આજે હું તમને એવી એક ગજબ ઇન્ફોર્મેશન આપવાનું છું કે તમે કઈ રીતે વરસાદનું પાણીને સ્ટોર કરી શકો તમારા ઘરના ઉપયોગ માટે ખાલી ઘર માટે નહીં તમે તમારા ફાર્મ હાઉસ માટે ફાર્મ માટે ખેતી માટે બીજા કોઈ પણ યુઝ માટે તમે એકસો ચોસઠ લીટર જેટલું પાણી સ્ટોર કરી શકો છો પાછી આ સિસ્ટમ સાવ સસ્તી છે અને એકદમ ઇઝીલી ઇન્સ્ટોલ થઈ જાય છે તમે જોઈ રહ્યા છો અને રેન વોટર આ મેથડ જાણીને તમે મને કહેશો વરસાદનું પાણી તમે સંગ્રહ કરો ને એને રેન વોટર હાર્વેસ્ટેશન કહેવાય છે અને એની સૌથી પહેલી મેથડ એવી છે કે તમે રૂફટોપ પર એટલે તમારી અગાશી પર જે પાણી પડે છે એને સ્ટોર કરી શકો છો તો પહેલી મેથડ એવી છે કે તમારા ઘરની કે તમારા ફ્લેટની અગાશી ઉપર જે વરસાદનું પાણી પડે છે ને એ પાણી બેઝિકલી પાઇપમાંથી બહાર પડીને ગટરના પાણીમાં મિક્સ થઈ જાય છે હવે એની જગ્યાએ જો તમે પાઇપને તમારા ઘર કે ફ્લેટ કે સોસાયટીની બહારના અંડરગ્રાઉન્ડ બોરવેલમાં કનેક્ટ કરો અથવા તો બહાર તમે કોઈક પાણીનું ટાંકું રાખ્યું હોય સિન્ટેક્સી કે કોઈ ટાંકી રાખ્યું હોય ને એમાં કલેક્ટ કરો તો તમે એનો ઉપયોગ કરી શકો છો અને રૂફ ટોપ વોટર હાર્વેસ્ટિંગ કહેવાય છે ગણતરી કરો કે તમારું ધાબુ છે અને ફક્ત વરસાદ પડે ને તો તમારા ધાબા ઉપર બે હજાર લીટર જેટલું પાણી વરસી જાય છે જે તમે કલેક્ટ નથી કરતા હવે ઇમેજિન કરો કે આખા ગામમાં કે આખી સોસાયટીમાં પાંચસો મકાનો છે અને બધા જ રેન વોટર હાર્વેસ્ટેશન કાનું ચાલુ કરી દે ને તો એક ઇંચનું જ્યારે ઝપટું પડે ને ત્યારે તમે ટોટલ દસ લાખ લિટર આઈ રિપીટ દસ લાખ લિટર જેટલું પાણી સ્ટોર કરી શકો છો હવે જો તમે તમારા માટે પર્સનલી સિસ્ટમ ગોઠવાયેલી હોય આખા ચોમાસામાં ત્રીસ ઇંચ જેટલો વરસાદ પડે ને તો તમે ટોટલ સાહીઠ હજાર લીટર પાણી ભેગું કરી શકો છો એટલે એક દિવસનું એકસો ચોસઠ લીટર પાણી હવે પાણી અગાસી પરથી આવે છે ને એટલે થોડું ગંદુ થઈ જાય છે એટલે એને ફિલ્ટર કરવું બહુ જરૂરી છે અને આ સિસ્ટમ આખા ફિલ્ટ્રેશનની છે તો આપણે પાઇપલાઇનમાં ફિલ્ટર કઈ રીતે નાખીએ છીએ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા પાણી જે છે એ ફિલ્ટરમાં દાખલ થાય છે એટલે એમાં શું થાય કે અગાસી ઉપર ગંદકી હોય પાંદડા હોય એવું કઈ હોય ને એ ફિલ્ટર થઈને બધું ચોખ્ખું થઈ જાય અને આઉટપુટમાં બહાર આવે આ પ્રોસેસમાં બસો પચાસ માઇક્રોન જેટલું બારીક ફિલ્ટરેશન થાય છે અને આ ઉપરાંત બી આ પાણી આવે ત્યાર પછી તમે ઉકાળી શકો છો તમે એને યુવી રેસ કરી શકો જેનાથી એની જીવાત મરી જાય નાનકડી મોટર નાખીને તમે આ પાણીને તમારા રસોડા સુધી લઈ શકો છો જેનો બેસ્ટ યુઝેજ તમને કહું પીવા માટે અને રસોઈ માટે સૌથી સારો યુસેજ છે હવે આપણે ભાવની વાત કરી લે હું તમને કહું કે આ ફિલ્ટરો છે ને એ લગભગ ચાર હજાર રૂપિયાથી સ્ટાર્ટ થતા હોય છે એટલે તમારે ફિલ્ટર લેવાનું તમારે એનું પાઇપિંગ ઇન્સ્ટોલેશન કરાવવાનું તમારે એનો લેબર ચાર્જ આપવાનો અને તમારે આવી નાનકડી એક મોટર લગાવવાની કે જે રસોડા સુધી પહોંચે આ બધો ખર્ચો તમને લગભગ બારેક હજારમાં પતી જાય હવે આ જે પાણી હોય છે ને એ મિનરલ્સથી ભરપૂર હોય છે આપણે જો ઘણા બધા લોકોને બી ટ્વેલ્વ ડી થ્રીની ડેફિશિયન્સી હોય છે આ વિટામિનની ડેફિશિયન્સી પણ પૂરી કરી શકે છે ટીડીએસ એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ જે હોય છે એનું પ્રમાણ પણ વરસાદના પાણીમાં લગભગ ઝીરો પર્સન્ટ જેટલું હોય છે એટલે ફાયદો કેવો થાય કે આ પાણી આપણી હેલ્થ માટે તો સારું જ છે પ્લસ ફ્રીમાં છે આમાં હું તમને બે ટીપ આપી દઉં જ્યારે પહેલો વરસાદ પડે ને ત્યારે તમારે એનું વાલ ખોલી નાખવાની લીધે શું થાય કે જે પહેલું પાણી આવ્યું એને કદાચ થોડું ગંદુ હોય તો એ આપણે ઇનપુટમાં જવાની જગ્યાએ બહાર જતું રહે આપણે એને ફેંકી દઈ શકીએ બીજી ટીપ એવી છે કે તમે જે બી ટાંકી યુઝ કરો છો એને એર ટાઈટ લીડથી બંધ રાખશો ને તો એ પાણી બગડી નહીં જાય એ પાણી સુકાઈ નહીં જાય ઉનાળામાં હવે બીજી મેથડ છે ને એ બી આવી ક્રેઝી છે તમે સીધું વરસાદનું પાણી તમારા બોરવેલની અંદર ભરી શકો છો એટલે તમારે કોર્પોરેશન ઉપર કે પછી ટેન્કર મંગાવવાની કોઈ જરૂર નથી હવે સરકારની જે ગાઈડલાઇન છે ને એ પ્રમાણે તમારે આના માટે પંદરસો સ્ક્વેર ફીટ જેટલી જગ્યા જોઈએ છે આટલી જગ્યાની અંદર તમારે એક રિચાર્જ વેલ એટલે કે રિચાર્જ કૂવો બનાવવાનો છે હવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો એ રીતે વરસાદના પાણીનો ફ્લો આ કૂવામાં એન્ટર થાય છે પછી અહીંયા ડસ્ટ અને પાંદડા એવું બધું છે ને એ બેઝિકલી નીચે બેસી જાય છે એટલે પાણી થોડું ચોખ્ખું થઈ જાય અને આ જે પાણી છે એ બીજા કૂવામાં જાય આ જે બીજો કૂવો છે ને ઇન્જેક્શન વેલ કહેવાય છે હવે અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે એક્ટિવેટેડ ચારકોર ફિલ્ટરેશન સિસ્ટમથી ચોખ્ખું પાણી જે છે એ આ પર્કોલેશન પાઇપ તમને દેખાય છે એમાંથી ફિલ્ટર થતું 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 જમીનમાં ત્રીસ ફૂટ ઊંડે જતું રહે છે અને આ જે વિસ્તાર છે ને એને ભૂગર્ભ જળ કે જેને આપણે ગ્રાઉન્ડ વોટર કહે છે ને એનો વિસ્તાર કહે છે ત્યાં પહોંચી જાય છે ત્યાંથી જમીનની તિરાડોમાંથી ફ્લો થઈને નીચે ભેગું થઈ જાય છે હવે આ પાણીને તમે હેન્ડપંપ અથવા કોઈ ઇલેક્ટ્રિકલ મોટરથી ખેંચીને વાપરી શકો છો હવે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તો બી આ સિસ્ટમની કેપેસિટી એટલી છે કે એક કલાકમાં દસ હજાર લીટર જેટલું પાણી શોષી શકે છે એટલે આખું ચોમાસું ને ત્યાં સુધી તમે લાખો લીટર પાણી શોષી લીધું અને તમે આ પાણીને આખું વર્ષ શાંતિથી વાપરી શકશો અને યાર આ વસ્તુ છે ને એન્વાયરમેન્ટ માટે બી બહુ જરૂરી છે પર્યાવરણ માટે હું તમને કહી દઉં આપણે ફોન વાપરતા હોય તો આપણે ફોનને ચાર્જ કરીએ છીએ આવું આપણે ગ્રાઉન્ડ વોટર માટે નથી કરતા એસી એસી ફૂટ જેટલા ખાડા ખોદીએ ત્યાં સુધી આપણને અત્યારે ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ નથી મળતું બે હજાર ચાલીસ સુધીમાં ઇન્ડિયાના ઘણા બધા શહેરોમાંથી ભૂગર્ભ જળ ખલાસ થઈ જશે એવું કહેવામાં આવે છે તો આપણે આ રીતે ભૂગર્ભ જળનું રિચાર્જિંગ કરી રહ્યા છે એની અંદર ફરીથી ઇન્સર્ટેશન કરી રહ્યા છે ચોખ્ખું પાણી કરી રહ્યા છે અને આપણને જ કામ લાગવાનું છે યાર આપણો જ ફાયદો છે આ તો આ રીતે તમે વરસાદનું પાણી સ્ટોર કરી શકો છો તમારા ઘર માટે અને બીજા કોઈ પણ કામ માટે તો આ પ્રકારની માહિતી અને બીજા કોઈ પણ ન્યૂઝ માટે તમે વીટીવી જોતા રહેજો ધન્યવાદ